નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ ગ્રામરના વિષયમાં યુનિટ નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આપણે સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે તમે ચેનલ સબસ્ક્રાઇબ બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો અને તમારા વિડીયો લેક્ચર ની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો. તો આજે આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સૌ પ્રથમ આપણે એમાં એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયની અંદર આપણે પહેલા તો જોઈએ કે કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ પડે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો જવાબ અહીંયા હું બોલતો જઈશ, રીડની જગ્યા આવશે રીડ્સ, ડૂની જગ્યા આવશે ડઝ, ફિનિશની જગ્યા આવશે વિલ યુ ફિનિશ, કુકની જગ્યાએ કુક, એના પછી ગો ની જગ્યાએ ડુ અને ગો, વોન્ટ ની જગ્યાએ વેન્ટ, એમાં સાતમા માં આવશે ડઝ ડાન્સ, આઠમા માં આવશે ડઝ પ્રિપેર, એના પછી છે કેન સી પેન્ટ, અને દસમા માં છે અટેન્ડન્સ. નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછીમાં નીચે આપેલા વાક્યમાં ભૂલ સુધારીને ફરીથી વાક્ય લખવાનું છે. તો પહેલાનો સાચો જવાબ બનશે ના વર્ક ફોર ધીસ પ્રોજેક્ટ. એના પછી બીજો વાક્ય બનશે અર્જુન સ્પિન્સ ધ બોલ વિથ હિઝ ફિંગર. ત્રીજામાં બનશે આઈ લાઈક પનીર પરાઠા. એના પછી છે ધે કમ ટુ ધ ક્લબ હાઉસ એવરી સેટરડે એવરી સેટરડે. ચલો નેક્સ્ટ છે પાંચમામાં જીગર હેલ્પ એવરી વન. છઠ્ઠું છે કાંતિ સેલ વેજીટેબલ્સ ઇન ધ માર્કેટ. ચલો એના પછી છે સી પુલ્સ ધ રોપ ટાવર્ડ હર. એના પછી ધ સ્ટુડન્ટ્સ સ્ટડી વિથ અટેન્શન. નવમાં છે ધ ડાન્સ ક્લાસ સ્ટાર્ટ એટ 5 o'clock. દસમામાં આવશે એલિફન્ટ્સ કેરી અવર. નેક્સ્ટ છે હવે રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યને નકારમાં ફેરવવાનો છે, એટલે કે ઇંગ્લિશની જગ્યાએ તમારે હિન્દી શબ્દ ઉપયોગ કરવાનો. તો જવાબ બનશે મિસ્ટર રોય ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિન્દી. બીજું છે મોર્નિંગની જગ્યાએ તમારે ઇવનિંગ લખવાનું છે, હી ડઝ નોટ ગો ટુ ધ ટેમ્પલ એવરી ઇવનિંગ. એના પછી છે સનની જગ્યાએ મૂન શબ્દ ઉપયોગ કરવાનો છે, ધ અર્થ ડઝ નોટ મૂવ અરાઉન્ડ ધ મૂન. એના પછી છે ક્લીનની જગ્યાએ ડર્ટી શબ્દનો ઉપયોગ કરવાનો છે, શી ડઝ નોટ કીપ હર રૂમ ડર્ટી. ચલો નેક્સ્ટ છે તેની જગ્યાએ આઈ શબ્દનો ઉપયોગ કરવાનો છે, આઈ ડુ નોટ રાઇડ અ સ્કૂટર. ચલો નેક્સ્ટ તમને વાક્ય આપેલા છે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવાના છે. ચેન્નાઈની જગ્યાએ તમારે વેરનો ઉપયોગ કરવાનો છે. તો જવાબ બનશે વે ડઝ જોન ટ્રાવેલ ફોર હિઝ બિઝનેસ. એના પછી છે ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે બનશે, ડઝ અર્જુન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. નેક્સ્ટ છે ત્રીજું, માય મધર એડવાઇઝ મી ટુ બી કાઇન્ડ વિથ એવરી વન. તો માય મધરની જગ્યાએ તમારે હું શબ્દથી બનાવવાનો છે, હું એડવાઇઝ મી ટુ બી કાઇન્ડ વિથ એવરી વન. એના પછી ઇન ધ મોર્નિંગની જગ્યાએ આપણે વેન શબ્દનો ઉપયોગ કરવાનો છે, વેનથી વાક્ય બનાવે તો અહીંયા આવશે વેન. When does the flight from Mumbai arrive? એના પછી છે ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણે બનાવવા છે પાંચમા, તો બનશે ડુ ધ ડાન્સર વેઇટ ફોર ધેર ટર્ન્સ. એના પછી છે હું થી વાક્ય બનાવવાનું છે, હું પરફોર્મ ધ એક્ટ વિથ કોન્ફિડન્સ. એના પછી વોટ થી વાક્ય બનાવે છે, વોટ ડુ યુ નીડ્સ. એના પછી છે હાઉ મેની થી વાક્ય બનાવે છે, હાઉ મેની બુક્સ ઓફ ધ મિસ્ટ્રી ડઝ. એના પછીનું વાક્ય છે હાઉ મચ થી હાઉ મચ ઇન ધ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ વેલ. ઇન ધ વેલ પછી આવશે છેલ્લે વોટ થી વાક્ય બનો છે દસમો, વોટ ડઝ અ પોસ્ટમેન ડિલિવર. નેક્સ્ટ હવે તમારે ફકરાની અંદર આઈ ની જગ્યાએ એટલે કે આઈ ના સ્થાને તમારે રમેશ મૂકીને ફરીથી ફકરો બનાવવાનો છે પેરેગ્રાફ. તો અહીંયા તમને પેરેગ્રાફનું આખું સોલ્યુશન આપેલું છે, તમારે આમાંથી જોઈને લખવાનું રહેશે. આઈની જગ્યાએ તમારે રમેશ લખવાનો છે અને થોડો ઘણો જે ચેન્જીસ અંદર કરવાનો હોય તે
અહીંયા તમને એક પેરેગ્રાફ તમને સોલ્યુશન કરીને આપેલો છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ હવે આપણે યુનિટ નંબર 2 નું, સોરી યુનિટ નંબર 3 નું આપણે સોલ્યુશન કરીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો તેમાં સૌપ્રથમ આપણે પહેલા ખાલી જગ્યા આપણે પૂર્ણ કરીએ. ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા આપણે એમાં પહેલું છે આપણે સાદા ભૂતકાળના ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. સ્પીક ની જગ્યાએ પહેલામાં જવાબ આવશે આશીષ ડીઝ નોટ સ્પીક અ લિપ્સ, બીજું આવશે અંજની લર્ન અ ન્યુ ડાન્સ સ્ટાઇલ, ત્રીજું આવશે હું અલોટ ધીસ અસાઇનમેન્ટ, ચોથું આવશે હેરી ડીડ નોટ ઇન્વાઇટ અસ ટુ હિઝ બર્થડે પાર્ટી, પાંચમા આવશે ધ ટુરિસ્ટ વિઝિટ અ વેલી ઓફ ફ્લાવર, છઠ્ઠામાં આવશે ધ પ્લેન લેન્ડેડ અ ફ્યુ મિનિટ અગો, સાતમા આવશે વેઇટ નો વેઇટેડ, આઠમા આવશે ડીડ યુ બાય અ ન્યુ અ ગિફ્ટ ફોર મી, નવમા બનશે વેર ડીડ હી ગો ટુ સ્ટડી, દસમા આવશે સાઇના ડીડ નોટ ઇન્ફોર્મ મી અબાઉટ હર લીવ. ચલો હવે નીચેના વાક્ય તમારે સાદા ભૂતકાળ ના ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારે કરવાનું છે. એટલે કે સાદા ભૂતકાળમાં પહેલું બનશે હું પેડ ફોર યોર કાર એક્સપાન્શન, બીજું બનશે જેરી રિપ્લાઇડ ધ બોલ એન્ડ કિક ઇટ ઇન ટુ ધ નેટ, એના પછી બીજું છે વી પ્રાઉડેડ ઓર્ગેનિક ફૂડ ઓનલી, એના પછી છે રીના વેન ફોર ફૂટબોલ ટુર્નામેન્ટ, એના પછી ડીડ યુ બ્રિંગ માય બુક્સ ઇન ધ બુક્સ ધ શોપ, એના પછી આવશે ચિલ્ડ્રન ડીડ નોટ લાઈક ધ ટેસ્ટ ઓફ ધ કેક, એના પછી આવશે હાઉ ડીડ શી પુલ સચ અ હેવી ટેબલ. નેક્સ્ટ હવે વિડીયોમાં જોઈએ આપણે, એટલે કે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે એમાં નવમું છે ડઝ ધ ફિનિશ હિઝ પ્રોજેક્ટ ઓન હિઝ ઓવન, તો જવાબ આવશે ડીડ હી ફિનિશ હિઝ પ્રોજેક્ટ ઓન હિઝ ઓવન, દસમું વાક્ય બનશે મિસ્ટર કટી ડીડ નોટ ટીચ અસ. હવે નીચેના વાક્યમાં આપણે કૌંસમાં આપેલા શબ્દ છે એને આપણે અંડરલાઈનની જગ્યાએ મૂકીને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે, તો પહેલું વાક્ય વેરથી બનશે વેર ડીડ અન અર્લી મેન લીવ અ લોંગ ટાઈમ અગો, બીજું વાક્ય વેન થી બને છે વેન ડીડ હી ગો ટુ ક્લબ હાઉસ, ત્રીજું વાક્ય છે ઇન્વર્ઝન ક્વેશ્ચન ઉપર ડીડ વિધી નીડ ટુ કપ ઓફ મિલ્ક મિલ્ક ટુ પ્રિપેર અ કેક, એના પછીનું વોટ થી વાક્ય છે વોટ ડીડ ધે ગીવ જોન, એના પછી છે હું થી વાક્ય હું અકોમ્પેન્ડ યોર ઇન ધ લાઇબ્રેરી, એના પછી છે ડીડ યુ મેક ધીસ ફોટો ફ્રેમ વિથ ગ્લિટર્સ, એના પછીનું સાતમું છે હાઉ મેની થી હાઉ મેની કપબોર્ડ ઓફ બુક વેર ધેર ઇન ધ લાઇબ્રેરી, એ વાક્ય પૂર્ણ થાય છે. આઠમું છે હાઉ મચ ઓઇલ ડીડ ધ કુક યુઝ વાઇલ કુકિંગ. ચલો ભૂતકાળના રૂપ આપણે લખવાના છે, તો અહીં ભૂતકાળના રૂપ આપેલા છે રિંગનું રેંગ, ટ્રાય નું ટ્રાઈડ, ઓપન નું ઓપન, રીડ નું રીડ, સ્વિમ નું સ્વેમ, ક્લોઝ નું ક્લોઝ, નો નું ન્યુ, રાઈઝ નું રાઈઝ, લીવ નું લેફ્ટ, ગેટ નું ગોટ, બિલો બ્લો નું બિલો, એપ્લાય નું એપ્લાઇડ, સિંગ નું સેંગ, કટ નું કટ, સ્ટોપ નું સ્ટોપડ, સ્પેન્ડ નું સ્પેન્ડ, ડ્રોપ નું ડ્રોપડ અને પ્લે નું પ્લે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે યુનિટ નંબર 2 ના આનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટનું સોલ્યુશન કરવાના છીએ, તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.